डॉक्टर बाबा साहेब अम्बेडकर ओपन यूनिवर्सिटी स्वाध्याय परमं तपः। आउटलुक जेवी एक प्रतिष्ठित संस्था द्वारा राष्ट्रीय कक्षाए हाथ धरवामां आवेला एक सर्वे अनुसार आपणी डॉक्टर बाबा साहेब आंबेडकर मुक्त विश्वविद्यालय समग्र देश में पांचमा क्रमांके परफॉर्मन्स अने आउटपुट नी दृष्टिए सिद्ध थई छे। ओछा संसाधनों छतां पण आपणी विश्वविद्यालय राष्ट्रीय कक्षाए परफॉर्मन्स अने आउटपुट नी दृष्टिए पांचमा क्रमांके सिद्ध थाय ये आपणा सौ माटे प्रसन्नता अने गौरवनी वात छे। स्वाध्याय परमं तपः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी जहां ज्ञान ना अंकुरो विज्ञान नो उद्यान खिलवे छे। आज ही लॉग ऑन करो www.baou.edu.in। अतिशोक्ति वक्ते में कान बंद राख्या था। आनंद छे के तमे जात जातनी डिसिप्लिन माथी आओ छो, जुदी जुदी भाषाओ हिंदी ना पण हशे ने, आमा अंग्रेजी हिंदी संस्कृत ना खरा? ओ छे, हाँ टूंकमा लैंग्वेज ग्रुप खरुं आखुं, आ लैंग्वेज ग्रुप जे छे ने। ओके 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 ना એટલે મેં એટલા માટે આ કહ્યું કે સંશોધન ઉપર બોલવાનું હોય ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સંશોધન શબ્દ તો આપણે બધે બધી ફેકલ્ટીમાં વાપરતા હોઈએ છીએ, પણ જુદા જુદા વિષયમાં જુદી જુદી ફેકલ્ટીમાં સંશોધનનો જુદો જુદો અર્થ, એની અર્થછાયાઓ બદલાતી હોય છે। अंग्रेजी में तो आपणे रिसर्च एवो शब्द आपणे वापरीए छे। लगभग चारेक जेटला संशोधनना पोताना अर्थ छे, ए पहला आपणे सहज समझी लेवा जोईए के संशोधन मार्फते आपणे कयो अर्थ करवा मांगीए छे। जेम के संशोधननो एक अर्थ थाय छे एक्सपर्गेशन, पर्गेशन यूनो पर्गेशन विरेचन, एक्सपर्गेशन परिशुद्धि विशोधन पण कहीए छीए आपणे। तो पहलो अर्थ छे एनो परिशुद्धि, जेने रिविजन पण कही शकाय। रिविजन नो अर्थ छे कि पहली जे दृष्टि हती ए दृष्टिने फरी पाछी आपणे नाखीने फरी सुधारी शकीए छीए। रिविजन કેટલીક વાર સંશોધન એ રિવિઝન હોય, એક્સપર્ગેશન હોય, પરિશોધન હોય। એક દાખલો આપું, ગુજરાતી સાહિત્યમાં મધ્યકાળમાં તમે જેનું નામ સાંભળ્યું છે મોટે ભાગે તો પ્રેમાનંદે મોટો કવિ ગણાય, તો પ્રેમાનંદે મોટે ભાગે પ્રેમાનંદ એટલે આખ્યાનકાર કવિ, પણ એને નામે 19મી સદીના ઉત્તરાર્ધમાં કેટલાક જે શું કહેવાય ગુજરાતી સાહિત્યની વધારે અસ્મિતા ઊભી કરનારા હશે, એમને થયું કે જો અન્ય ભાષાઓમાં નાટકો હોય તો આપણી ભાષામાં નાટકો કેમ નહીં, અને મધ્યકાળની કૃતિઓના સંપાદનો થતા હતા એની એક શ્રેણી ચાલતી હતી, એમાં પ્રેમાનંદના નાટકો એમ કરીને જૂની જાણે કે હસ્તપ્રતો મળી આવી છે એવી રીતે
એ ગ્રંથ શ્રેણીમાં પ્રેમાનંદના નાટકો ઉમેર્યા. લખવામાં આવ્યું કે ગુજરાતી ભાષાનું આ ગૌરવ છે કે આપણે ત્યાં મધ્યકાળમાં નાટકો પણ લખાયા છે. સદભાગ્યે નરસિંહરાવ દિવેટિયા જેવા ભાષાશાસ્ત્રી અને રસજ્ઞ અને મધ્યકાળના સાહિત્યના અભ્યાસી એમણે ભાષાની સંપૂર્ણ તપાસ પછી અને ઝીણવટથી એની પરીક્ષા કર્યા પછી નાના 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 ઉદાહરણો સાથે બતાવ્યું કે આ કૃતક રીતે લખાયેલા 19મી સદીના નાટકો છે, આ પ્રેમાનંદના નાટકો નથી. પ્રેમાનંદના નાટકો ઉપર મહાનિબંધો થીસિસ લખાયા, પ્રેમાનંદની સંદિગ્ધ કૃતિઓ અને વગેરે વગેરે વગેરે. હવે તમે જુઓ કે આજે બહુ સ્પષ્ટ રીતે આપણે સ્વીકારી લીધું છે ગુજરાતી ઇતિહાસે કે પ્રેમાનંદના નાટકો એ પ્રેમાનંદના નામે ચઢેલા નાટકો છે, રિજેક્ટેડ. આ પરિશુદ્ધિ થઈ, આને પરિશુદ્ધિ કહેવાય. આ પણ સંશોધનનો વિષય છે. એક નરસિંહરાવે જેને નામે ચઢેલા નાટકો હતા એ નાટકોની પૂરી તપાસ કરીને, એના એનાલિસિસ કરીને, એનું જે ફાઇન્ડિંગ્સ આપ્યું છે, બધા નિષ્કર્ષ ઉપર કોઈ પણ રિસર્ચ જતું હોય છે અને નિષ્કર્ષ અહીંયા પરિશુદ્ધિનો છે. જે આમે જ થઈ ગયો હતો ભાગ, જે ખોટો ભાગ હતો, જે એ ભાગને એમાંથી દૂર કરવામાં આવ્યો, તો ધીસ ઇઝ પરિશુદ્ધિ, તો ધીસ ઇઝ રિપર્ગેશન. બીજો એક અર્થ છે, એ છે ડિસ્કવરી, પ્રગટ થવું, પ્રકાશિત થવું, અથવા પ્રકાશિત કરવું, પ્રગટ કરવું, ડિસ્કવરી. હોય ખરું, હયાત હોય, પણ જે પ્રગટ ન થયું હોય, પ્રકાશિત ન થયું હોય, તો એ પણ એક સંશોધનનો વિષય બને. જેમ કે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જે લખાયો એમાં છેલ્લામાં છેલ્લી એટલે કે પહેલામાં પહેલી કઈ કૃતિ મળી આપણને, તો કે જે ભરતેશ્વર બાહુબલી રાસ, 1185માં આ કૃતિ રચાયેલી, 1100 એટલે 12મી સદીથી આપણો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ શરૂ થાય છે. એટલે જે ઇતિહાસો લખાયા એણે કહ્યું કે આપણી પહેલી કૃતિ એ ભરતેશ્વર બાહુબલી રાસ છે. પછી આગળ શોધ ચાલી, કારણ કે આ તો જે ગુજરાતી સાહિત્યનું એક સદભાગ્ય છે કે એનો ઇતિહાસ છેક 12મી સદી સુધી લંબાયેલો મળ્યો. એનું કારણ જૈન ભંડારો છે. જેસલમેરને આ બધાના જે રાજસ્થાનના જે જૈન ભંડારો હતા એમાંથી ઘણી બધી હસ્તપ્રતો આપણને મળી આવી, અને એ હસ્તપ્રતોને કારણે આપણે તો માનતા હતા કે નરસિંહથી એટલે 15મી સદીથી આપણો ઇતિહાસ શરૂ થાય છે, નરસિંહ મહેતાથી. એને બદલે આખો એક રાસ યુગ ઉમેરાયો એમાં, રાસાયુગ જૈન, અને એમાં જૈનેતર તો 5-4 કે 5 છે, પણ મુખ્યત્વે જૈન ભંડારોમાંથી. અને જૈન ભંડારો હોય તો જૈન કૃતિઓ સાચવી હોય ને, પેલી જે કૃતિઓ સાચવી છે તો અકસ્માતે સચવાઈ ગઈ છે, પણ એ કૃતિઓમાંથી પહેલાં એમ લાગ્યું કે જૂનામાં જૂની કૃતિ આ, પણ પછી નાહટા અને એ બધાના પ્રયત્નોને કારણે એવી વાત મળી કે ભરતેશ્વર બાહુબલી ઘોર એ 1165માં રચાયું છે. તમે જુઓ કે ઇતિહાસની જે સીમા જે છે એ પાછળ ગઈ, 1185ને બદલે 1165. કૃતિ તો હતી જ, ડિસ્કવર, પ્રગટ થયું આખી વાત. આ પણ સંશોધન છે. એટલે જો ભરતેશ્વર બાહુબલી ઘોર રાસ એની તપાસ થાય, એનું સંશોધન થાય, એની ટેક્સ્ચ્યુઅલ એનું જે સમાર્જન થાય અને જે નિષ્કર્ષ આવે
તો એ આખો વિષય એ રિસર્ચનો જ વિષય છે. તો આ પ્રકારનું જે કામ જેમાં થતું હોય એ ડિસ્કવરી છે, ઇટ ઇઝ કોલ ડિસ્કવરી. પછી મેં એમના કહ્યું એમ પૂર્વે હયાત હતું અને પ્રગટ થયું, પણ પૂર્વે હયાત ન હોય અને કશું પ્રગટ થાય એને આપણે અંગ્રેજીમાં તો બહુ સ્પષ્ટ શબ્દ છે ઇન્વેન્શન, ઇન્વેન્શન. તો આ ઇન્વેન્શન શું? પૂર્વે નહોતું. ગુજરાતી સાહિત્યનો દાખલો, હું ગુજરાતી સાહિત્યનો માણસ છોડે તો ગુજરાતી સાહિત્યનો દાખલો આપું, જરા વધારે વિસ્તારથી સહેજ કહું છું એટલા માટે કે અન્યોને ગુજરાતી સાહિત્યની એટલી ખબર નથી. મારે માત્ર આ ઇલસ્ટ્રેશન્સ દ્વારા આ જુદા જુદા જે શેડ્સ છે સંશોધનના એ આપણે ક્લિયર કરવા છે. તો ઇન્વેન્શન, નાના લાલે ડોલન શૈલીનો જે આવિષ્કાર કર્યો એ ઇન્વેન્શન છે. તમે જો કે આ પહેલા વોલ્ટ વિટમનને આ બધાએ પશ્ચિમમાં તો પ્રયોગો થયા જ છે, ગુજરાતી સાહિત્યમાં 19મી સદીમાં જેનો પિતા છંદનો સ્વામી હોય દલપતરામ, ધ સૌ ક્રાફ્ટી પોએટ, આવો ક્રાફ્ટી પોએટ હજી સુધી ગુજરાતી સાહિત્યને મળ્યો નથી. તો એવો દલપતરામનો દીકરો એ દલપતરામની સામે રિવોલ્ટ કરે છે. એ રિવોલ્ટ કરવાનું કારણ છે, દલપતરામ એ પ્રાસના અને છંદના ખૂબ આગ્રહી હતા. નાનાલાલને પોતાના પિતાની રુચિનો ખબર હતી, એટલે જ્યારે નાનાલાલે પહેલું કાવ્ય રચ્યું અને સ્યુડો નામે બીજા કોઈક નામથી એને મોકલી આપ્યું, દલપતરામ છેલ્લા સમયમાં લગભગ અંધ અવસ્થામાં હતા, એટલે બીજા એના જ બુખારી દાસ કહીને બુલાખી દાસ એ આવતા અને વાંચતા એની પાસે બધું. તો નવું જે મેગેઝિન તે વખતે આવ્યું હશે ને આ નાનાલાલની કવિતા છપાયેલી, તો પેલા જે વાંચનાર કહે છે કે દલપતભાઈ કે છે આ એક નવી રચના આવી છે, એટલે પેલા તે કે વાંચો, વાંચવાની શરૂ કરી, અડધે પહોંચ્યા એ વખતે પેલા કુતૂહલપૂર્વક નાનાલાલને ખબર હતી કે પિતાનો શો અભિપ્રાય ઊભો થશે, એટલે છુપાઈને સાંભળતા હતા. અડધે સુધી પહોંચ્યું અને પેલા વાંચનાને કહે છે રહેવા દો કહે છે, આ છોકરાને કે લખતા આવડતું નથી, પ્રાર્થના તો એના ઠેકાણા નથી. નાનાલાલને ચોંટી ગયું હતું, પ્રાર્થના ઠેકાણા નથી, છંદ તો એને એવા કબજે કર્યા. નાનાલાલના ઉત્તમ છાંદસ કાવ્યો છે, શરદપુરમથી માંડીને કેટલાય કાવ્યો, તાજમહાલ, જે છાંદસ મિટરિકલ પોએમ્સ છે, પણ એમણે છંદને ફગાવ્યા, છંદના ઝાંઝર કહેવાય છે કે એને ફગાવ્યા, એ બંધન કરતા લાગ્યા અને એ ઊભું કર્યું જે પોતાનું જે માધ્યમ ઊભું કર્યું એમણે, જે છાંદસ પણ નહોતું ને અછાંદસ પણ નહોતું, એ ગદ્ય પણ નહોતું અને પદ્ય પણ નહોતું, એટલે એને અપદ્ય અગદ્ય, એટલે ગુજરાતીમાં નાનાલાલનું અપદ્યા ગદ્ય એવું કહેવાય છે. અપદ્યા ગદ્યનો અર્થ એ અપદ્ય અગદ્ય, એ ગદ્ય પણ નથી, એ ગદ્યની કસોટીએ ચડાવો તો ગદ્ય તરીકે ઉતરે નહીં અને પદ્યની કસોટીએ ચડાવો તો એ પ્રકારના ચોક્કસ નિયમિત આવર્તનો એમાંથી મળે નહીં. તો કવિએ તો પોતે ડોલન શૈલી કહેવું, ડોલન શૈલી આપણે ને અપદ્ય ગદ્ય, અપદ્ય ગદ્ય તો ડેરોગેટિવ ટર્મ છે, નિંદા છે, કારણ કે ખબરદારે વાપરેલી આ ટર્મ છે ને પછી કોણ જાણે કેમ આગળ કેમ ચાલી, પણ નાનાલાલે જે પોતાની શૈલીને ઓળખાવી છે એ તો ડોલન શૈલી છે. તો ડોલન શૈલીનો આવિષ્કાર કશુંક નવું. હવે એના તમે સંદર્ભમાં આગળ વધો તો આખી વાત જુદી રીતે તપાસવાની થાય અને એ કોઈ જુદો જ વિષય બનીને ઉભો રહે, કારણ કે એ વિષય એવો બને કે જે પૂર્વે એની પરંપરા નથી. તો આ જે છે એ ઇન્વેન્શન, અને છેલ્લે જે વાત છે એ છે ફોર્મ્યુલેશન, સૂત્રિત કરવું, કોઈક ફોર્મ્યુલા તમારા હાથમાં આવી જોઈએ. એક દાખલો આપું, એક કે બે દાખલા લઈ આપણે, જેમ કે
આધુનિકતાવાદી કવિતા જ્યારે ગુજરાતીમાં આવી અને અન્યથી આવી, અન્ય પણ મોડર્નિસ્ટ જેને એરા કહીએ છીએ, મોડર્ન એરા નહીં, નોટ એ મોડર્ન એરા, આપણે આ બે શબ્દોને બહુ સ્પષ્ટ રીતે વાપરવા જોઈએ. આપણે મોડર્ન એરા કહીએ છીએ ત્યારે તો દલપતન નર્મદથી શરૂ થાય છે અને ત્યાં તો રેનેસાં પીરિયડથી શરૂ થાય છે, પણ જ્યારે મોડર્નિસ્ટ આધુનિકતાવાદી સમય, તો જે આધુનિકતાવાદી સમય છે એમાં તો અનેક ઇઝમ્સ, એટલે કલા અને સાહિત્યના ઇઝમ્સ તો ખરા, પણ ઇવન લિંગ્વિસ્ટિક્સના બધા ઇઝમ્સ, સ્ટ્રક્ચરલિઝમ, પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ, બધું જ એમાં દાખલ થાય છે. તો આ જે ઇઝમ્સ જે બધા દાખલ થાય છે ત્યાં સુધીની આખી વાત, તો ફોર્મ્યુલેશનમાં તો તમે જોશો કે આ ફોર્મ્યુલેશન, ત્યાં મેં કહું કે આધુનિકતાવાદી જે કવિતા હતી એને એની એની જે લેંગ્વેજ એ અત્યંત રિવોલ્યુશનરી હતી. પેલા ટીએસ એલિયટના જે નામ દીધું, ટીએસ એલિયટે કહ્યું હતું કે નોટ થ્રુ ધ લેંગ્વેજ બટ એટ ધ લેંગ્વેજ. અત્યાર સુધી તમે કવિતા વાંચતા હતા, એ કવિતા તમે કેવી રીતે વાંચતા હતા, તો કે થ્રુ ધ લેંગ્વેજ, તમે લેંગ્વેજ મારફતે વાંચતા હતા. નો, એટ ધ લેંગ્વેજ, તમારે લેંગ્વેજમાં, લેંગ્વેજની સામે જોવાનું છે, લેંગ્વેજની આરપાર જોવાનું નથી. એટલે ટૂંકમાં લેંગ્વેજ પોતે પણ એક એનાલિસિસનું કારણ બને છે, એની જે સપાટી છે એ અપારદર્શક છે. કશુંક એમાં મેસેજ મૂકી દીધો છે ને તમારે મેસેજ એમાંથી લઈ લેવાનો છે, એવું સરળ આ કોમ્યુનિકેશન આધુનિકતાવાદી કવિતાનું હતું નહીં, જે સિમ્બોલિસ્ટ આખી કવિઓથી જે આ શરૂ થયું હતું. એટલે તમારી સામે ભાષાઓના એવા સંદિગ્ધ, એમ્બિગ્યુઅસ એવા ગૂંચળા તમારી સામે આવે. જેમ કે એક દાખલો અંગ્રેજીમાં આપ, ડિલન થોમસની એક પંક્તિ છે, અ ગ્રીફ એગો, હવે આનાથી શરૂ થાય છે, અ ગ્રીફ એગો. આપણે ખ્યાલ આવે અ ગ્રીફ એગો એટલે શું, અ યર એગો, અ મંથ એગો, અ ડે એગો, એ તો બરાબર છે આપણે, પણ આ ગ્રીફ એગો, હવે તમે જો અહીંયા તમે સરળ, તમને સરળતાથી તમે, હું એમ કહું કે યર એગો તો તરત અર્થ પતી જાય છે, પ્રત્યાયન થઈ જાય છે, કોમ્યુનિકેશન થયું, મન થેગો કહું તો ખબર પડી જાય છે, પણ આ કહે છે ગ્રીફ એગો. અહીંયા તમે જુઓ કે તમે યુ કેનોટ ગો સ્ટ્રેટ અવે, તમે કશું મૂક્યું છે ને લઈ લેવાતું નથી, તમારે યુ હેવ ટુ સ્ટ્રગલ વિથ ધ લેંગ્વેજ નાઉ, એટ ધ લેંગ્વેજ, તમારે હવે તમારે આની સામે પડવું પડશે આ ભાષાની, કે આ કહેવા શું માગે છે કવિ. આપણને ખબર છે કે યર એગો કે અ મંથ એગો કહીએ છીએ ત્યારે અ અને એગોની વચ્ચે જે કોઈ કોમ્પોનન્ટ આવે છે, ટેમ્પોરલ કોમ્પોનન્ટ આવે છે, ઇટ્સ અ ટેમ્પોરલ કોમ્પોનન્ટ. એ ટેમ્પોરલ કોમ્પોનન્ટ આવવું એ અંગ્રેજી ભાષાના ગ્રામરનું અનિવાર્ય લક્ષણ છે. એ કોમ્પોનન્ટને તોડી નાખવાને, એનું જે સ્ટ્રક્ચર છે એ આ કવિએ તોડી નાખ્યું અને એને કહ્યું કે અ ગ્રીફ એગો, અ ગ્રીફ છે એ ઇમોશનલ કોમ્પોનન્ટ છે. આ કવિને તો એટલી બધી જાત જાતની વેદનાઓ એક પછી એક આવી છે. એ કહે છે કે આ વેદના નહીં, આ વેદના પહેલાં, આ વેદના પહેલાં, અ ગ્રીફ એગો, ધેન યુ કેન રિયલાઇઝ કે અ ગ્રીફ એગો, આ તો આ નહીં, પેલી વેદના, પેલી એનાથી આગળની વેદના એમ. સો હિઝ લાઈફ ઇઝ કાઉન્ટેડ વિથ ધ પેઇન. આ જે આખી વાત, સી ધ કન્ડેન્સેશન ઓફ ધ લેંગ્વેજ, આ જે કન્ડેન્સેશન જે થયું છે આખું ઘનીકરણ આખી વાતનું, એટલે કે તમને જે સરળતાથી અર્થનું પ્રત્યાયન થાય, ઇઝી કોમ્યુનિકેશન, એ ઇઝી કોમ્યુનિકેશન આ બધી આધુનિકતાવાદી કવિતામાં થતું નથી. આ જે ઇઝી કોમ્યુનિકેશન અટકી ગયું, એટલે કે ડિફિકલ્ટ કોમ્યુનિકેશન ઊભું થયું. આ ડિફિકલ્ટ કોમ્યુનિકેશન ઊભું થયું એનો અર્થ શું થયો, કે તરત અર્થ મળતો નથી, તરત અર્થ મળતો નથી એનો અર્થ એ થયો કે અર્થનું વિલંબન થાય છે. તો મેં મારા શરૂઆતનો જે કરિયર લેખ જે કર્યો, મેં જે સૌથી વધારે મહત્વનો બન્યો, જેને હું અર્થ વિલંબનનો સિદ્ધાંત કહું છું, અર્થ વિલંબનનો સિદ્ધાંત, કે જેમાં સ્લોઈંગ ડાઉન ઓફ મિનિંગ, જે
अर्थ छे एने स्लो करी देवामां आवे। शा माटे? तमे तेंदुलकरनो फटको जोता हो, मारी दे जुदी वात छे, पण पछी एने कई स्टाइलमां ने केम मार्यो એનું આખું જો અર્થ મીમાંસામાં ઉતરવું હોય તો તમારે સ્લો મોશનમાં એ આખું જોવું પડે કે કઈ રીતે ધીમે ધીમે એન્ડ સો ઓન. આ સ્લો મોશન જે છે એ સ્લો મોશન તમને વધારે એટેન્શનમાં લઈ જાય છે, વધારે એટેન્ટિવ તમને બનાવે છે. તો આધુનિકતાવાદી કવિતા મેં કહું એમ અગ્રી ફેગો તો એ આપણને, અથવા તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, હજી કોઈ ગુજરાતી સાહિત્યમાં માયનો પૂત જન્મ્યો નથી જે આ પંક્તિનું સંપૂર્ણ અર્થકરણ કરી આપે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, આંખે સૂરજ કેવી રીતે આથમ્યા, સૂરજ બહુવચન, સૂરજ આથમ્યા તો એક કરતાં વધુ સૂરજ કેવી રીતે હોય, કંકુનો ચાંદલો તો ખબર છે પણ આ કંકુનો સૂરજ ક્યાંથી આવ્યો એન્ડ સો ઓન. અને આ સમગ્ર પંક્તિ એ કઈ રીતે, કઈ ભાવને, કયા ઇમોશનને એને તમે એનું એનું તમે માનો કે એની સમરી કરવા માગતા હો અથવા તો એનું કોમ્પ્રિહેન્શન તમે કરવા માગતા હો તો કઈ રીતે કરવું. અનેક રીતે એ છટકની બની છે, એટલે અર્થનું વિલંબન થયું છે, ટોટલ અર્થનું વિલંબન છે. તો આ જે અર્થવિલંબનની અને એને કારણે તમે ભાષાની સામે જોતા થયા છો. આપણે દરરોજમાં તો શું છે કે ભાષા એ પેલા રોટલામાં રોટલા જેવું છે, ટપટપ સાથે કામ, આપણે તો રોટલા સાથે કામ છે, ટપટપ સાથે કાં કામ છે? પણ કવિતામાં પ્રવેશો એટલે રોટલાનું કામ નથી, ટપટપનું કામ છે. એ રોટલા ઉપર પડેલી આંગળી, આંગળીઓની છાપ, એમાં રહેલી એ કઈ નારી અને એ નારી સાથેનો આપણો સંબંધ, ને આ બધું જ એમાં સચવાયેલું છે અને એ બધું વાંચવું પડે. એટલે એ જે વિલંબન જે છે અર્થવિલંબન, તો આ અર્થવિલંબનનો સીધા લેખ એટલે ગુજરાતી કવિતા જે આધુનિકતાવાદી કવિતા આવી એણે જે ડેઝલિંગ કેટલાક બહુ આંજી નાખે એવા કેટલાક જે ભાષાના ગૂંચળાઓ મારી સામે મૂક્યા એને ઉકેલવા માટેનો એક માર્ગ જે મને મળ્યો એ મેં કહું કે પહેલી વાત તો એ છે કે આ અર્થવિલંબનનો આમાં પ્રશ્ન છે. અને એટલે ધીરજપૂર્વક અર્થ મળવાનો, સીધો અર્થ તો મળવાનો નથી પણ એ અર્થના સમગ્ર તંત્રમાં તમે પ્રવેશો એને માટે તમારી ધીરજ, તમારું એ વિલંબન. અને એ વિલંબન એટલા માટે છે કે તમે તમારે એ પંક્તિ જે મુકાય છે એ પંક્તિની બરાબર સામે તમે જોઈશો, જુઓ, ઇટ એટ્રેક્ટ્સ, એ પોતાનું એટેન્શન માગે છે, ડ્રોસ એટેન્શન આ ભાષા દ્વારા. એટલે અર્થવિલંબનનો, હવે તમે જુઓ કે આ અર્થવિલંબનનો સિદ્ધાંત આપ્યો, એ અર્થવિલંબનનો સિદ્ધાંત એ દેટ ઇઝ ફોર્મ્યુલેશન. ગુજરાતી સાહિત્યમાં કાંત એ અમારો ઉત્તમ કવિ ગણાય છે, અહીં સુધી ઉત્તમ જ રહ્યો છે. દેવ્યાની, ચક્રવાક મિથુન, વસંત વિજય આ બધા ખંડકાવ્યો છે એમના. હવે ખંડકાવ્યો એટલે જે સંસ્કૃતમાં ખંડકાવ્ય કહેવાય છે એવું ખંડકાવ્ય નથી, આ એવા સંસ્કૃત વૃત્તોમાં લખાયું છે અને વૃત્તોને એવી રીતે વાપર્યા છે કે જેથી વૃત્તોમાં પેટર્ન હોય. એટ રેન્ડમ એ છંદોનો ઉપયોગ નહોતો, એ પેટર્નિંગ હતો, પેટર્નિંગ ઓફ ધ મીટર્સ. જેમ કે એ બી એ બી એ બી એ બી એમ ચાલે, પણ શરૂઆતમાં લોકોને ખ્યાલ જ નહીં, એટલે લોકો એમ જ કહેતા કે આ કવિમાં તો વૃત્તનું વૈવિધ્ય છે, વેરાયટી ઓફ મીટર્સ. ઇટ ઇઝ નોટ વેરાયટી ઓફ મીટર્સ. તમે કોઈ વેરાયટી ઓફ મીટર્સ કહેવું અને પેટર્નિંગ ઓફ મીટર્સ કહેવું આ બે અલગ વસ્તુ છે. પાંચ પછી સાત પછી અગિયાર પછી પંદર પછી છપ્પન પછી અઠાવન આમ આમ કહું તો આ એટ રેન્ડમ છે, આ વેરાયટી છે નંબરની. પણ આઈ વેન આઈ સે બે ચાર છ આઠ દસ તો ઇટ ઇઝ પેટર્નિંગ, ઇટ ઇઝ અ સ્ટ્રક્ચરલ નંબર મેથેમેટિક્સ, કે જેમાં આ જે નંબર્સ છે એ રેગ્યુલર છે અને એનું સ્ટ્રક્ચર છે પ્લસ ટુનું. પ્લસ ટુ ઇઝ અ સ્ટ્રક્ચર એન્ડ ધ નંબર ઇઝ સ્ટ્રક્ચરલ વિથ અ સ્ટ્રક્ચર. હવે ગુજરાતી સાહિત્યમાં વર્ષો સુધી 20મી સદીના પેલો તો 19મી સદીમાં થયો
20મી સુધીના ઉત્તરાર્ધ સુધી બહુ ચાલ્યું આવું, અને વૃત્ત વૈવિધ્ય ગણ્યું તો ગણ્યું, કેટલાક કવિઓ જે સમજ્યા નહીં એને એને વૃત્ત વૈવિધ્યને નામે ઠોકાઠોક કરી, જાત જાતના મીટર અંદર દાખલ કર્યા અને એવા કાંતના જેવા કાવ્ય રચાયા. પણ ભૃગુરાય અંજારિયા, આમ બહુ ઓછી જાણીતું નામ છે પણ સૌથી વધારે સમર્થ નામ છે આપણું આ, એને પહેલી વાર કાંત ઉપરનો અભ્યાસ એમનો, અને કાંતના એ સૌથી વધારે પ્રકાંડ પંડિત, એને ઘણું બધું એકઠું કર્યું હતું, તો એમને પહેલી વાર બતાવ્યું કે આ પેટર્નિંગ છે. એટલું જ નહીં પણ પેટર્નિંગમાં પાછો વચ્ચે એક પોઝ આવે, એક જુદો છંદ આવે, અને એ જે છંદ આવે, જેમ કે તમે આખું મણીની માળા હોય પણ લોકેટ આવે વચ્ચે, અને લોકેટ એટ્રેક્ટ્સ ઇન અ ડિફરન્ટ વે, અને આવે છે ક્યાં, તો કે ચોક્કસ જગ્યાએ આવે છે, અહીંયા નથી આવ, અહીંયા નથી આવ, અહીંયા આવે છે, એન્ડ સો ઓન. તો જે છંદોની પેટર્નિંગ અને પેટર્નિંગ ધ બ્રેક ઓફ પેટર્નિંગ, પેટર્નિંગ એન્ડ બ્રેક ઓફ પેટર્નિંગ, આ બંનેનો સંદર્ભ આપીને પૂર્વાલાપ છંદની દ્રષ્ટિએ એ ઉત્તમ પ્રકારનો એક લેખ, સંશોધન લેખ, આ દીધી સંશોધન લેખ. કારણ કે હતું તો હતું, એ પ્રગટ થયું એટલે તમે એને ડિસ્કવરી પણ કહી શકો, પણ એટ ધી સેમ ટાઈમ ઇટ ઇઝ નોટ ઓનલી ડિસ્કવરી, ઇટ ઇઝ ફોર્મ્યુલેશન. તમને આખી ફોર્મ્યુલા શોધી આપી એને, તો આ ફોર્મ્યુલેશન. તો આવા અનેક સંદર્ભો, એમાં ચાર જે સંદર્ભો છે હું માનું છું મહત્ત્વના સંદર્ભો છે, કે તમે તમે એમાં તમે એ પરિષ્કૃત કે પરિશોધન કરતા હો, એ તમે એને ઇન્વેન્ટ કરતા હો, તમે ડિસ્કવર કરતા હો, કે તમે એને ફોર્મ્યુલેટ કરતા હો. હવે તમે જે લોકો અત્યારે પીએચડી કરી રહ્યા છે એ કયા વર્ગમાં, એટલે કે કયા ક્લાસિફિકેશનમાં જાય છે, એ વિચારો કે તમે શું કરી રહ્યા છો, કઈ દિશામાં તમારું કામ શું છે. અને બીજી વાત એ, સૌથી વધારે જે કરુણ દશા જે છે આજની, આ જે સંશોધનનો વિષય છે ને, એ જાતે કશાક માર્ગ પર પહોંચવાનો વિષય છે. પેલો જે બોલર છે, મને ક્રિકેટમાં ઓછામાં ઓછો રસ છે, પણ ઉદાહરણ આપતી વખતે હું કદાચ ભૂલ કરતો તો મને કહેજો, પણ પેલો 10 જેટલા પાછળ જઈને પછી એ બોલ ફેંકે છે. તો ખરેખર તો આ સંશોધનનો વિષય તમે લો છો ત્યારે તમારું કામ તો કેટલા બધા ડગલા પાછળથી શરૂ થયેલું હોવું જોઈએ. તમે જ્યારે યુસી, તમે જ્યારે ચોઇસ ઓફ ફેકલ્ટી, કઈ ફેકલ્ટી ચોઇસ કરો છો, કોમર્સ, આર્ટ્સ, સાયન્સ, કઈ ફેકલ્ટી ચોઇસ કરો છો, એ વખતે તમારી રુચિનો તમારો ખ્યાલ, તમારી સંશોધન, ખરેખર તો સંશોધન પોતાનું પણ હોય છે. આ ઇટ્સ અબાઉટ યુ. તમે જે કશાકને સંશોધન કરવા જાઓ છો ત્યારે તમે તમને સંશોધિત કરો છો. યુ આર સર્ચિંગ યોર સેલ્ફ, જે બહુ પહેલે શરૂ થાય છે. જ્યારે ફેકલ્ટી તમે પસંદ કરો છો, ફેકલ્ટીમાં બીજ પડેલું છે, પછી ધારો કે ફેકલ્ટીમાં દાખલ થયા પછી ડિસિપ્લિન પસંદ કરો છો, તમે આર્ટ્સ લીધું, પછી કેટલાક સંસ્કૃત લે છે, કેટલાક હિન્દી લે છે, કેટલાક ઇંગ્લિશ લે છે, કેટલાક પર્શિયન લે છે, જુદી જુદી લેંગ્વેજ, જુદા જુદા કોમ્બિનેશન, પ્રધાન કોને કરવું, ગૌણ કોને કરવું, સબસિડરી, મેઇન, એન્ડ સો ઓન. અને એ વખતે જે પસંદગી કરો છો એમાં પણ તમે છો, ત્યાં પણ તમે રિસર્ચ ત્યાં છે, એનું બીજ ત્યાં પડેલું છે. ધેન એટલે હું આમ કરું છું, ચોઇસ ઓફ ફેકલ્ટી, પછી ચોઇસ ઓફ ડિસિપ્લિન, ધેન ચોઇસ ઓફ એરિયા. તમે જ્યારે દાખલ થયા ધીમે ધીમે બધું ખુલવા માંડે, પછી તમને રસ પડ, જુદો જુદો રસ પડવા માંડે, તમને નવલકથામાં રસ પડે, કોકને કોકને કવિતામાં રસ પડે, કોકને જીવનકથામાં રસ પડે, કોકને લેટર રાઇટિંગમાં રસ પડે, એન્ડ સો ઓન. તમારું કોઈ એક ફોર્મ જે જ્યાં એ કોઈ તમારા મનમાં એટ્રેક્ટ કરતી હોય તો પસંદ કરો છો ત્યાં, તે એરિયા. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ચોઇસ ઓફ સબ્જેક્ટ. તમે એરિયા ધારો કવિતા પસંદ કર્યું અથવા નવલકથા પસંદ કર્યું, પણ નવલકથામાં શું, યુ વોન્ટ ટુ ગો ફોર સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, કે પછી એન્ટી નોવેલ, કે પછી ટ્રેડિશનલ નોવેલ, એન્ડ સો ઓન. તમે જો કે ક્યાં ક્યાંથી તમારી દોડ શરૂ થાય છે, રિસર્ચ ફેંકાય છે તમારું, એની પાછળ આ બધા જ
તમારી પસંદગીના કારણો પડેલા છે. આ જો આજે તો કરુણતા એ છે કે આપણે હાથ પગ જોડીને આપણા પેલા ગુરુ પાસે જઈએ છીએ, સાહેબ મને કોઈ વિષય આપો ને કે સૌથી ગેરલાયક આ વ્યક્તિ ગણાય એવું કાઢી મૂકું. કારણ કે આ તો આંધળો કોઈ આવતો હોય અને મને રસ્તો બતાવો એના જેવી વાત છે કે ઇમ્પોસિબલ, કાકી વાત જ ખોટી છે. ભાઈ તું અત્યાર સુધી આવ્યો, તારે સંશોધન કરવું છે એવી ઈચ્છા થઈ છે તો મનમાં ક્યાંક તો કશુંક તો પડ્યું હશે ને બીજ, તમે મને આપો ને હું તમને, તો ચાલે જ નહીં આખી વાત. કેટલીક વાર બજાડી દેવામાં આવે છે, પેલો જે બેઠો હોય ગુરુ એ આવાને શોધતો હોય, લે કે જે મારી પાસે છે ચાર પાંચ વિષય છે, એ જે કોથળામાંથી જે પોતાના વિષય કાઢતા હોય છે, એ પણ ભયાનક છે આખી વાત. કારણ કે ભાવ બેઠો હોય ને આ જા એને પણ પધરાવી દેવામાં આવે તો ચાલે જ નહીં આખી વાત. આ પણ વાત બરાબર નથી. એટલે વિષય તમારો પોતાનો હોવો જોઈએ, પોતે તમે તમારી પસંદગી ત્યાં. પછી ત્રીજી વાત બને છે તે બેગી રિસર્ચિસ, કોથળા ભરીએ આપણે. અમારા ગુજરાતી સાહિત્યમાં તો આવા બેગી એવા બધા બેગી રિસર્ચ બધા પડેલા છે. પન્નાલાલ પટેલ, તો કે પન્નાલાલ પટેલનો બાપ, એનો બાપ, શરૂઆતના બે ચેપ્ટર તો એના જ જાય બધા. બાયોડેટા, બાયો એની બાયોગ્રાફી, ભાઈ બાયોગ્રાફીની બધી બાયોગ્રાફીની જરૂર નથી, એ શું ખાતો હતો ને શું પીતો હતો ને શું રહેતો હતો ને એ બધું, તો એ બધું જ હોય, પણ કેન યુ કનેક્ટ વિથ ધ રાઇટિંગ? જો તમે એના રાઇટિંગ સાથે કનેક્ટ ન કરી શકો તો આ બધી જ વિગતો ઇરરેલેવન્ટ છે. મને ઇડલી ભાવે છે બરાબર છે, પણ એ ઇડલી ભાવે છે એ આખો જે દક્ષિણાત્ય જે આખો જે રૂચિનો જે વિષય છે એ ક્યાંક મારા લેખનમાં કોઈક જગ્યાએ કનેક્ટ થાય છે, અધરવાઇઝ એને રિસર્ચ મારી બાયોગ્રાફીમાં સ્થાન હોઈ શકે પણ રિસર્ચમાં સ્થાન ના હોઈ શકે. સુરેશ જોશી વિષય ઘણું જ લખાયું છે. મેં જે મોનોગ્રાફ કર્યો ત્યારે સુરેશ જોશીએ પોતાની જે કેટલીક મહત્ત્વની જે મહત્ત્વના જે લાઈફ સ્કેચીસ આપ્યા છે એમાંથી મેં પાંચ કે સાત એવા લીધા કે જે એમના લેખન સાથે કઈ રીતે કનેક્ટ કરી શકાય છે. એનો અર્થ એ નહીં કે હું જે કનેક્ટ કરું છું એટલું જ સાચું છે, પણ શરત એ છે કે તમે જો હાથમાં ઉપાડો તો તમારી પોતાની શરત એ હોવી જોઈએ કે તમે કનેક્ટ કરી આપશો, અધરવાઇઝ. એટલે મોટે ભાગે આવું આ પ્રકારનું એક બેગી કોથળો તૈયાર કરવા. અને આપણે ત્યાં તો પાછું એવું બનાવવામાં જેમ એક અમારા સંસ્કૃતના પ્રાધ્યાપક હતા, એ તો પાંચ સાત એના પેલા એના એનો જે વિદ્યાર્થીઓ એના પાંચ સાત વોલ્યુમ્સ હોય, આટલા જોઈને મૂર્છા આવી જાય. એટલે તમે જુઓ કે જ્યારે રિસર્ચ માટે તૈયાર આપણે થઈએ છીએ ત્યારે કોથળો ભરવા નથી જતા આપણે, આપણી દોડ એ બહુ પહેલેથી શરૂ થયેલી હોય. સહેજ આત્મકથામાં ઉતરું તો જેમ કે સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન એ મારું પીએચડીનો થીસિસ છે, જેનો ગુજરાતી અંગ્રેજી અર્થ થાય છે જનરેટિવ પોએટિક્સ. હવે મેં તમને પેલું અર્થવિલંબનની વાત કરી મારી, તો અર્થવિલંબનનો જે આખો સંદર્ભ હતો કે મને આ ડેઝલિંગ લિંગ્વિસ્ટિક પેટર્નિંગ મોડર્ન સાહિત્ય મોડર્નિસ્ટ સાહિત્યની એ મને મૂંઝવતી હતી, તો જેમ અર્થવિલંબન એ એક ફોર્મ્યુલેશન મને મળ્યું, એ તો એક રિસર્ચ આર્ટિકલ જેને આપણે કહીએ, પણ મારે જ્યારે રિસર્ચમાં જવું હોય ત્યારે મારે જાણવું પડે કે આ ડેઝલિંગ સ્ટ્રક્ચર્સ એનું એની પાછળનું ફંક્શન કેવી રીતે થાય છે, અથવા એ ફંક્શન જે થઈ રહ્યું છે એને હું ઉજાગર કરી શકું ખરો, એને પ્રગટ પ્રકાશિત કરી શકું ખરો. એટલે જ્યારે 1961થી 1970 અને 72 સુધી જ્યારે આ બધી રેમઠ ને આ યાહોમ ને આ બધા જે આપણા ગુજરાતીમાં
જે બધી મોડર્નિસ્ટ કવિતાઓ જે બધી આવી અને એ કવિતાઓમાં જે પ્રકારે આખા વિદ્રોહ જે હતો, આખો માધ્યમની સામે વિદ્રોહ, મેં માધ્યમ વિદ્રોહની કવિતા કહેવું છે. ઇટ ઇઝ ડિફેન્સ, ડિફાયન્સ અગેન્સ્ટ લેંગ્વેજ, એક આખા લેંગ્વેજ સામેનો પ્રતિકાર હતો. તો એ શું હતો એ પ્રતિકાર, એને એ પ્રતિકારને કેવી રીતે ઝીલવો? તો એ મારા મનમાં ચાલતા સંદર્ભોને મેં એમએ તો મેં 1960માં કર્યું હતું, પણ પીએડી મેં 1982માં કર્યું. એટલે આખો મારો પ્રોસેસ 72 થી 82નો 10 વર્ષનો બીજો જે પ્રોસેસ રહ્યો એ તો આ રહ્યો કે એ જે મારા મનમાં જે અર્થવિલંબનનો જે સંદર્ભ ચાલતો હતો એને ક્યાંક કોઈ સૈદ્ધાંતિક આધાર મને મળ્યો, અને એ સૈદ્ધાંતિક આધાર મળ્યો ચોમ્સ્કીના વ્યાકરણમાં. નોમ ચોમ્સ્કી અમેરિકન, એને જનરેટિવ ટ્રાન્સફોર્મેશન, જનરેટિવ ગ્રામર એ આપ્યું, અને એમાં એને ડિગ્રી ઓફ ગ્રામેટિકાલિટી, વાક્યો આપણે બોલીએ છીએ બધા, પણ એ વાક્યો બધા જ વ્યાકરણિક નથી હોતા, એ વ્યાકરણની જુદી જુદી ડિગ્રી બતાવે છે, ડિગ્રી ઓફ ડિફરન્સ, ડિફરન્ટ ડિગ્રી ઓફ ગ્રામેટિકાલિટી વ્યવહારમાં ન મુકાય. જેમ કે સંસ્કૃતવાળા કહે છે કે અગ્નિ અગ્નિના સિંચત, અગ્નિ અગ્નિના સિંચતી, અગ્નિથી સિંચે છે. હવે અગ્નિથી તો સિંચાય નહીં, પાણીથી સિંચાય. તમે છોડને સિંચવા જાઓ તો પાણીથી સિંચો, અગ્નિથી કેવી રીતે સિંચો? તો તમે જોશો કે અહીંયા જે કર્તા છે અને ક્રિયાપદ છે એ બેની સંગતિ નથી, ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ આઉટ ઓફ સિલેક્શન. તો આ પ્રકારે સિલેક્શનનો જે સંદર્ભ, ડિગ્રીનો સંદર્ભ, ડિગ્રી ઓફ ગ્રામેટિકાલિટીનો સંદર્ભ, અને એ બધાને કારણે એટલે કે આવા વાક્યો એ ડેવિએટ વાક્યો છે. વક્રોક્તિ, આપણે સંસ્કૃતમાં પોએટિક્સમાં વક્રોક્તિ એક મહત્ત્વનો વિષય છે, એ નજીકમાં નજીક જાય છે કે સામાન્ય રીતે વ્યવહારમાં જે ભાષા વાપરીએ છીએ એ જ ભાષા કવિ વાપરે છે, પણ જુદી રીતે વાપરે છે. તો એ જુદી કઈ રીત છે? હાઉ હી ડેવિએટ્સ, એ કેવી રીતે ડેવિએટ થાય છે? તો આખી જે ડેવિએશન થિયરી ચોમ્સ્કીમાંથી મારે તે ઉપજાવવી પડી. તો આ ઉદાહરણ હું તમને એટલા માટે આપું છું કે તમે જુઓ કે છે મારા, તો મેં શરૂઆતમાં કહ્યું ત્યારે આમાં શું નહોતું કહ્યું કે વાત થતી હતી અમારે કે મારા સાયન્સ, મારા બધા વિષયો સાયન્સના હતા એસએસસીમાં, પણ લખતો થયો હતો 8મા 10મા ધોરણથી કવિતાઓ લખતો થયો હતો. ડિસ્ટિંક્શન મારા બધા સાયન્સ અને સાયન્સ અને મેથેમેટિક્સમાં ડિસ્ટિંક્શન હતા. એ વખતે 70ની ઉપર માર્ક મેળવવા બહુ અઘરા હતા, અત્યારે 95-95 આવે છે, બાકી એ વખતે 95 તો ક્યારેય કોઈ જોયા ન હતા. તો એ સાયન્સમાં અને મેથેમેટિક્સમાં મારા, અને ઇન્ટરેસ્ટ સુધી મારું મેથેમેટિક્સ, તો એ ડિસ્ટિંક્શન હોવા છતાં હું મૂર્ખની જેમ 8મા દાખલ થયો. એ કવિતા માય, મારી રુચિ, મારો સાહિત્ય તરફનો પ્રેમ, ઇન્ટર આર્ટ્સમાં ઇકોનોમિક્સ, એ ફરજિયાત, એ તો વિષયો ફરજિયાત હતા, એટલે આર્ટ્સમાં આવે તો ઇકોનોમિક્સ લેવું પડે તમારે, વન ઓફ ધ સબ્જેક્ટ્સ. ચારે બાજુથી કામ કરવાની પહેલેથી અમુક પ્રકારની જે ખેવના હોવાને કારણે ઘણા બધા પુસ્તકો સાથે કામ પાડતા પાડતા જે એક નિબંધ લખાયો એ વખતે જે ઇઝેકિલ, આપણો અંગ્રેજીનો એનો ભાઈ બીજો ઇઝેકિલ, ટાટાનો કન્સલ્ટન્ટ ગણાય છે, એને ક્લાસમાં એ પેપર વાંચ્યો મારો. મિત્રો આજુબાજુથી વધારે દબાણ કરવા લાગ્યા કે તમે હવે તું આર્ટ્સ લે જ નહીં, કે છે હવે તારે આર્ટ્સમાં આર્ટ્સ લેવું હોય તો તારે ઇકોનોમિક્સ જ લેવું પડે. બીજો ફાંટો, એસએસસીમાં તો મેં આર્ટ્સ લીધું જ, હવે મારે ઇકોનોમિક્સ લેવું કે સાહિત્ય લેવું, કઈ મૂર્ખામી કરવી? એન્ડ અગેઇન હું ફંટાયો, ફરી ફંટાયો, અને મેં ઇકોનોમિક્સ ન લીધું, ગુજરાતી જ લીધું, અને એ પણ અંગ્રેજી પણ ન લીધું, બીજી કોઈ ભાષા પણ લીધી, ગુજરાતી લીધું. તો તમે જોશો કે મારી દોડ ત્યાંથી શરૂ થઈ છે 8મા 10મા ધોરણથી. તો તમારો, તમે તમે વિચારો કે તમે જે વિષય અત્યારે તમે બધા જ જે સંશોધન કરી રહ્યા છો એ સંશોધનના મૂળ ક્યાં છે? પેલા કોઈ ગુરુએ કિલ્લી પકડાવી દીધી ત્યાં તો નથી ને, કે તમારામાં પડેલું જો પકડાવી દીધું તો એ વાંધો નથી,
કેટલીક વાર તો એવું બને છે કે લોચુંબક આવે ને બીજા અંડરના બધા બધા લોખંડના બધા અણુઓ બધા આપણે એને વિચાય વળે, એક પેટર્ન રચાઈ જાય અંદર, બહારથી આવે તેથી પણ ખોટું નથી, પણ એ અંદર પેલા અણુઓ તો હોવા જોઈએ ને. પીએડીનું કામ મને લાગે છે કે સૌથી મહત્વનું કામ આ છે કે તમારી રુચિની સાથે કેટલું સંગત રીતે જાય છે. હવે બીજી મહત્વની વાત, આ બધા સાથે જ્યારે કરું ત્યારે આ સાયન્સ અને આર્ટ્સ ને આ બધાની વાત કરું ત્યારે તમે જો કે ડિસિપ્લિન્સ કેટલી બધી અલગ અલગ ડિસિપ્લિન. પ્યોર સાયન્સ, પહેલો તો પ્યોર સાયન્સ, સવારે સાહેબ સાથે વાત થઈ કે મેથેમેટિક્સ એ પ્યોર સાયન્સ, શુદ્ધ સાહિત્ય, અરે શુદ્ધ શાસ્ત્ર વિજ્ઞાન છે. ધેન નેચરલ સાયન્સીસ, પ્રાકૃતિક વિજ્ઞાનો, ભૂસ્તશાસ્ત્ર કે વગેરે વગેરે, વનસ્પતિ શાસ્ત્ર એન્ડ સો ઓન. તો જે નેચરલ સાયન્સીસ છે, પછી સોશિયલ સાયન્સીસ, અને છેલ્લે આપણે તમે જે આપણે મહત્વના તમારામાં કોઈ હ્યુમેનિટીઝની બહાર હોય તો મને ખબર નથી કોઈ હ્યુમેનિટીઝની બહાર છે, એટલે હ્યુમેનિટીઝ એટલે આઈ મીન આર્ટ્સ, ફિલોસોફી, લિટરેચર, આ હ્યુમેનિટીઝમાં જાય છે. તો આ હ્યુમેનિટીઝ જેને આપણે કહીએ છીએ, પેલા ત્રણ જે પહેલાં જે છે પ્યોર સાયન્સ, નેચરલ સાયન્સ અને સોશિયલ સાયન્સ, એમાં સોશિયલ સાયન્સે બાકાત રાખે, કારણ કે સોશિયલ સાયન્સ છે એ સોસાયટી સાથે જાય છે, એ વ્યક્તિ સાથે નહીં સમાજના સામૂહિક સ્તરો સાથે જાય છે. જ્યારે ફિલોસોફી છે, આર્ટ્સ છે કે પછી લિટરેચર છે, એ વ્યક્તિ સાથે જાય છે, વ્યક્તિની ચેતના સાથે જાય છે. હવે આ જે બ્રોડ પહેલાં ત્રણ અને પછી હ્યુમેનિટીઝને હું જુદી પાડું છું સાહેબ, અલબત્ત ખરેખર તો ત્રણ ભાગ કરવા જોઈએ, પ્યોર સાયન્સ અને નેચરલ સાયન્સ, અને બીજી બાજુ વચ્ચે સોશિયલ સાયન્સીસ, અને છેલ્લે હ્યુમેનિટીઝ. એપ્રોચ જ્યારે કરીએ છીએ ત્યારે એપ્રોચમાં સૌથી મોટો ફરક પડે છે, તે પડે છે કે જ્યારે આપણે પ્યોર સાયન્સ કે નેચરલ સાયન્સીસની વાત કરીએ છીએ ત્યારે એમાં સૌથી વધારે મહત્વનું એક્સપ્લેનેશન છે, સમજૂતી, તમારે સમજવાનું છે. જ્યારે હ્યુમેનિટીઝમાં આવીએ છીએ, સોશિયલ સાયન્સ અને હ્યુમેનિટીઝમાં આવીએ છીએ, ત્યારે એક્સપ્લેનેશન મહત્વનું નથી, અન્ડરસ્ટેન્ડિંગ મહત્વની છે. એટલે ગુજરાતી કરવું હોય તો પેલામાં સમજૂતી મહત્વની બને છે, અહીંયા સમજ મહત્વની બને છે, સમજણ મહત્વની બને છે, અન્ડરસ્ટેન્ડિંગ. એક રીતે કહીએ તો જેને આપણે સાયન્ટિફિક જે રિડક્શનિઝમ, વૈજ્ઞાનિક શું કરશું એનું, વૈજ્ઞાનિક નિયંત્રણ, આ એવા છે વિષયો કે જેમાં સમગ્રપણે વૈજ્ઞાનિક નિયંત્રણ જરૂરી છે, ક્વાઇટ ઓબ્જેક્ટિવલી, રેશનલી. પણ આ બાજુ જ્યારે આપણે સોશિયલ સાયન્સ કે હ્યુમેનિટીઝ પર આવીએ છીએ ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ, અને અન્ડરસ્ટેન્ડિંગને દિલથી જેવો જર્મન ફિલસૂફ એમ સમજાવે છે કે વોટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, આ હ્યુમેનિટીઝમાં કે સોશિયલ સાયન્સમાં આવીએ ત્યારે જરૂર શેની પડે છે, પેલું સાયન્ટિફિક રિડક્શનિઝમ નહીં તો પછી એમ્પેથેટિક અન્ડરસ્ટેન્ડિંગ. હવે એમ્પેથી, એમ્પથેટિક, એમ્પથી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમ્પથી, તમને બધાને સિમ્પથી ખબર છે ને, કદાચ એપથી એ ખબર હશે. એપથી એટલે લાગણી શૂન્યતા, એપથી. સિમ્પથી સહાનુભૂતિ, સહ અનુભૂતિ. પણ આ શું છે, એમ્પથી અંતક્ષેપ. સહાનુભૂતિ એટલે શું, તમને જે કંઈ દુઃખ થાય એને સહ અનુભૂતિ, હું તમને થાબડું કે ભાઈ એવું તો આ તો જગત એવું જ છે ને વગેરે વગેરે કહીને તમને સાંત્વન આપું બહુ, તો પણ તમારા જેવું દુઃખ હું અનુભવું નહીં. આ એમ્પથીનો દાખલો બહુ સરસ આપે છે એક, કે ધારો કે તમે કોઈ એક, તમારી સામે ચિત્ર છે, પિક્ચર, પેઇન્ટિંગ, અને પેઇન્ટિંગમાં સમુદ્રની વચ્ચે તોફાને ચડેલું નાવ છે,
અને નાવમાં 3-4 નાવિકો છે, કાળા ડિબાંગ વાદળો ને વીજળી ને વગેરે વગેરે આખું તોફાન મોજા. હવે તમે તમને એક ક્ષણે એવું લાગે કે યુ આર જસ્ટ ઇન ધ બોટ ઓર ઇન ધ સ્ટીમર, તમે ત્યાં જ છો એમ જાય લાગે, ધેન ઇટ ઇઝ એમ્પથી. કારણ કે તમારો અંતઃક્ષેપ થયો, તમે અંદર પ્રવેશ્યા, યુ બીકમ ધ એક્ટર. કોઈની ચામડીમાં પ્રવેશવું, ટુ ગો ઇન ટુ ધ સ્કીન. સાહિત્ય શું છે, હ્યુમેનિટી શું છે, પોઇન્ટિંગ શું છે, કલાઓ શું છે, આ કલાઓ મારફતે તમને તમારા તમને એકદમ અંતરતમમાં લઈ જાય છે, ઇનર લાઈફ, કનેક્ટ વિથ ઇનર લાઈફ, ઇનર કોન્શિયસનેસમાંથી આ આખી આવેલી વસ્તુ એ તમને ઇનર કોન્શિયસનેસ સાથે જોડે છે. એટલે સમસંવેદન એમ કહે છે, ત્યારે હું ઉમાશંકરે સમસંવેદન એમ શબ્દ વાપર્યો છે કે ભાવકમાં સમસંવેદન હોવું જોઈએ. નો, સમસંવેદન તો ક્યારે હોતું જ નથી. સમસંવેદન એટલા માટે ન હોય કે આપણા દરેકનું વિશ્વ આંતરિક રીતે જુદું છે, અને જો આંતરિક વિશ્વ જુદું હોય તો આપણા અનુભવો તદ્દન જુદા છે. જેટલા અહીંયા બેઠેલા છે બધાના, અત્યારે હું બોલેલા શબ્દો જે બોલી રહ્યો છું એનું ભૂમિકા દરેકના મગજમાં ચિત્તમાં જુદી હોવાને કારણે એ દરેકનો અનુભવ જુદો છે. એક જોગતો પણ હોય પાછળ બેઠો બેઠો, અને એક અહીંયા ટટાર, કારણ કે એને પોતાનો વિષય છે, એન્ડ સો ઓન. એનું અંદર આપણે જે અત્યારે દરેક અત્યારે જે બેઠા છીએ એ આખો સમગ્ર અનુભવના પિંડ રૂપે બેઠા છીએ. તો સાહિત્ય જે છે એ આ રીતે સીધો કનેક્ટ કરે તમને. તમે ફિલ્મ જ્યારે જુઓ છો, ધારો કે સરસ્વતી ચંદ્ર પહેલું ચેપ્ટર ઉઘડ્યું, દૂર વાણમાંથી એક માણસ ઉતર્યો, બે ઘણા ઉતર્યા, પછી પેલું વાણ સ્ટીપરમાંથી વાણ આગળ આવે છે, કિનારે ઉતરે છે. તમે પહેલાં પ્રકરણમાં દાખલ થતાની સાથમાં તમે પેલા સરસ્વતી ચંદ્ર જોડે દાખલ થઈ જાઓ છો. આ ધીસ ઇઝ એમ્પથી. તમે કલ્પના કરી શકો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કલ્પના. હ્યુમેનિટીઝ એનો વિષય, એના કેન્દ્રમાં કલ્પના પડેલી છે, ઇમેજિનેશન, પાવર ટુ ઇમેજિન, ઇમેજિનેટિવ પાવર. આ જો ઇમેજિનેટિવ પાવર ન હોય તો તમે હ્યુમેનિટીઝ સાથે પાનું પાડી શકો નહીં. સોશિયલ સાયન્સીસમાં સમૂહ, કલેક્ટિવ કોન્શિયસનેસ છે એમાં. એટલે તમે કલેક્ટિવલી જે ફીલ કરો છો એ બીજા કલેક્ટિવ સાથે કેવી રીતે મેચ થાય છે એનો સંદર્ભ ઊભો થાય. પણ હ્યુમેનિટીઝમાં ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ, એમાં કલેક્ટિવ કોન્શિયસનેસ નથી, ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ. અને ઇન્ડિવિજ્યુઅલ કોન્શિયસનેસ દરેકની જુદી છે. એટલે મને જે હું એક કવિતા વાંચું અને મને જે ફીલ થાય, તમે જે કવિતા વાંચો અને તમને જે ફીલ થાય, એ બે તદ્દન વસ્તુ જુદી હોય. પેલો આધાર છે, એ વાત બરાબર છે. એટલા માટે રુચિર ભિન્ન, ભિન્ન રુચિર લોકને એક સાહિત્યમાં જ સ્વીકાર છે. જો સાહિત્ય એમ કહેવાય છે કે જો રુચિની ભિન્નતા ન હોય તો સાહિત્યનો શું અર્થ જ નથી. ભિન્ન રુચિર લોક હા એમ જે કહેવું છે એનું કારણ આ છે. અને આપણે ઉત્સુક હોઈએ છીએ, કવિતા તો આપણે લખી પણ કોણ કેવી રીતે શું કહે છે એનું રિએક્શન એ તદ્દન જુદું હોઈ શકે, દરેકનું જુદું હોઈ શકે. તો આ જે એમ્પથેટિક અન્ડરસ્ટેન્ડિંગ તમારા સંશોધનમાં, એટલે જ્યારે હ્યુમેનિટીઝમાં સંશોધનની વાત આવે છે ત્યારે તમારે એમ્પથેટિક અન્ડરસ્ટેન્ડિંગની ફેકલ્ટી વધારે કામમાં લેવાની છે. પેલું સાયન્ટિફિક રિડક્શનિઝમ ત્યાં કામ નહીં કરે, નિષ્ફળ જાય. એનો અર્થ એમ પણ નથી કે માત્ર વેવલા વેળા કરવાના છે. એમ્પથેટિક અન્ડરસ્ટેન્ડિંગનો અર્થ માત્ર લાગણીમાં ઉતરવાનો પણ અર્થ નહીં. ઘણા બધા આપણે દાદા, પહેલી વાત તો હું આ બોલું છું પણ ટર્મિનોલોજી સીધી થઈ નથી આપણે ગુજરાતીમાં.
નિબંધ નિબંધ કરીએ છીએ, મહાનિબંધ. આ મહાનિબંધ નથી, મહાપ્રબંધ. નિબંધ તો એક ક્રિએટિવ ઝાડ છે, એક ક્રિએટિવ પ્રકાર છે. નિબંધ કહો એટલે એ ક્રિએટિવ પ્રકાર જ હોવો જોઈએ. અંગ્રેજીવાળાઓએ પણ ભૂલ કરી છે. આ બધું પાપ પેલા બેકનને જાય છે. મૂળ નિબંધ રચ્યો પેલા મોન્તેને ફ્રાન્સમાં, અને મોન્તેનનું કમ ભાગ્ય કે નિબંધનું કમ ભાગ્ય તે પહોંચ્યું ઇંગ્લેન્ડ. અને બેકને જે નિબંધ કર્યો એ બેકનનો નિબંધ એ ક્રિએટિવ નહીં પણ રિફ્લેક્ટિવ બન્યો, ચિંતનાત્મક. એટલે મૂળમાં નિબંધનો જેમ નવલકથા તેને કહેવાની જરૂર નથી કે સર્જન સર્જનશીલ નવલકથા એમ કોઈ જ કહી, ક્રિએટિવ ફોર્મ, ઇટ ઇઝ ક્રિએટિવ ફોર્મ, ક્રિએટિવ ટાઈપ. કવિતા તો ક્રિએટિવ ટાઈપ છે. જે ક્રિએટિવ ટાઈપ છે એને તમે ક્રિએટિવ કહેવાની જરૂર જ નથી. એટલે નિબંધ કહો ત્યાં એ ક્રિએટિવ ફોર્મની જ વાત છે. એટલે તમે જુઓ કે આપણે ખરેખર નિબંધ શબ્દ લેખો લેખની અવેજીમાં વાપર્યા કરે છે. આર્ટિકલ, એ શુબડીના આર્ટિકલ, એને આર્ટિકલ જ કહેવાય. બેન, ઇટ ઇઝ નોટ ક્રિએટિવ, ઇટ ઇઝ આર્ટિકલ, નોટ એસે. ક્રિટિકલ એસે ઇઝ રોંગ, અંગ્રેજીમાં વાપરે છે આ લોકો બધા. ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ રોંગ. એસે એસે ખોટી રીતે વપરાતો આવ્યો છે. એસે ઇઝ અ ક્રિએટિવ ફોર્મ. મોન્તેને જે મૂળ કર્યું તે બેકનથી ભૂલ થઈ, ને આપણે ત્યાં ભૂલ કારણ કે બેકન આવ્યો આપણી પાસે નર્બદથી. એટલે નર્બદથી ચિંતનાત્મક કવિતા નિબંધો શરૂ થયા. લલિત નિબંધો તો કાલેલકરથી આપણે ત્યાં આવ્યા, પછીથી, બહુ પછીથી આવ્યા. એટલે તમે જુઓ હવે કે થીસિસને કોઈ સંજોગોમાં મહાનિબંધ કહેવાય નહીં. ઇટ શુડ બી એ મહાપ્રબંધ. મહાપ્રબંધ દેટ ઇઝ ડેઝર્ટેશન અથવા થીસિસ. મોનોગ્રાફ, લઘુ પ્રબંધ, રિસર્ચ પેપર, શોધપત્ર અથવા સંશોધન પત્ર, એન્ડ સો ઓન. એટલે મહેરબાની કરીને મહાનિબંધની સંજ્ઞા આ તો મેં લખ્યા છે આર્ટિકલ. કેટલાક એને ફોલો કરશે અને કેટલું માનશે એ અલગ વાત છે. આઈ હેવ ગોટ ધ લોજિક કે ભાઈ મૂળ ક્રિએટિવ ફોર્મ છે. તમે નિબંધને સર્જક નિબંધ છે એમ, સર્જક નિબંધ કહેવું એ નિબંધનું અપમાન છે. નિબંધ પોતે સર્જનાત્મક સ્વરૂપ છે. એટલે હું જે અત્યારે કહેવા માગું છું કાકી કે આ ક્રિએટિવ ફોર્મ છે. હવે જ્યારે નિબંધ કહો છો ત્યારે ક્રિએટિવ ક્રિએટિવિટી વાત, અહીંયા તમારી ક્રિએટિવિટી સંશોધનમાં ક્રિએટિવિટી નથી હોતી એમ, એ જુદા પ્રકારની હોય છે. એની અમે ચર્ચામાં પાછું ઉતરતો નથી હું, પણ ક્રિએટિવિટીનો આ સંદર્ભ નથી. એનો અર્થ એ પણ નથી કે જ્યારે તમે આ રજૂ કરો, એટલે આમાં સાહિત્યના સંશોધનમાં અને હ્યુમેનિટીના સંશોધનમાં મહત્વની વાત એ બને છે કે સંશોધક સંવેદનશીલ હોવો જોઈએ. એક બાજુ એ સંવેદનશીલ ન હોય તો એ જે કંઈક બહાર આવે ઇટ્સ એ ડેડ ઓબ્જેક્ટ, એ મૃતપ્રાય બને, કોઈ ઇન્ટરેસ્ટ વગરનું. સંવેદનશીલતા ગુમાવવાનું કારણ નથી. થીસિસ છે એ સંવેદનશીલ તો હોવો જોઈએ, સેન્સિટિવ. કારણ કે તે લિટરેચરનો માણસ હોય, હ્યુમેનિટીનો માણસ હોય, હી શુડ બી સેન્સિટિવ ટુ ઓલ ધ ઇમોશન્સ એન્ડ એવરીથિંગ. પણ એ જો માત્ર સેન્સિટિવ રહે, સંવેદનશીલ રહે, માત્ર ઘેલછા. હવે જેમ કે તમને કોઈ લેખક ગમે હોય ને તમે એની પર થીસિસ કરતા હો, અને પછી જે મુશ્કેલીઓ થાય, તમારે ઓબ્જેક્ટિવિટી કેળવવી પડે અમુક પ્રકારની. જેમ કે દાખલો આપું કે અમારે ત્યાં એક વિદ્વાને સુરેશ જોશી ઉપર થીસિસ કર્યો. પછી શું થયું? કર્યો બરાબર છે, પણ સુરેશભાઈ સાથેના પોતાના સંબંધોને કારણે કોઈકવાર ડૉક્ટર સુરેશ એમાં આવે, પછી સુરેશભાઈ આવે, સુરેશ જોશી આવે. ધેર શુડ બી કન્ટિન્યુટી ઓફ ધ ફોર્મ. થીસિસમાં સૌથી વધારે મહત્વનું છે કન્ટિન્યુટી. કાં તો તમે સ્વીકારી લો કે સુરેશભાઈ જ કહેવાના છો, ખરેખર તો ના કહેવાય. હવે તો ઝઘડો થાય, જબરજસ્ત ઝઘડો થાય. હું પેલા પૂનાની બાજુમાં એક ગામ છે ને ત્યાં ગયો હતો, ને ત્યાં તુકારામનો તુકારામને બધાનું મરાઠી અભંગ, એક મેં અભંગો પણ લખ્યા હતા કેટલાક. તો અભંગોના સંદર્ભમાં મને રસ હતો, અને મેં અભંગોમાં વાંચતા વાંચતા એક ચોખોબા નામનો એક દલિત કવિ, એ ચોખોબા નહીં ના અભંગો મને ગમ્યા. અને અદ્ભુત અભંગો છે કે એક એક જે અવર્ણ જે છે એને કેવી રીતે
મંદિરથી વંચિત રાખવામાં આવ્યો છે અને મંદિર અને પોતાના દેવની કેવી કલ્પના કરે છે એનું અદ્ભુત વર્ણનો એ ચોખોબામાં મળે છે. તો આવીને મેં આર્ટિકલ કર્યો, લેખ કર્યો, એટલે એક દલિતનો, એટલે મેં મારું એક લેખનું ટાઇટલ કર્યું હતું ચોખોબા જડ્યો. ભયંકર કાગળ આવ્યો મારા ઉપર કે અમારો દલિત કવિ છે ને તમે આમ આમ કરશો, તમે આવું લખશો એને તમે એક વચને બતાવશો. એટલે પછી મેં એને કહું કે ભાઈ વિવેચનની તો પરંપરા છે આપણે ત્યાં, કાલિદાસ કેવો, શેક્સપિયર કેવો, આમ આપણે કહીએ છીએ અને એ પ્રેમથી એક ચાલી આવેલી એક પરંપરા છે, સ્વીકાર્યું અમે. હવે આવી પણ થાય, પણ ટૂંકમાં મારે જે કહેવું છે કે જ્યારે તમે મહાપ્રબંધ કરતા હો ત્યારે તમારું કામ કન્ટિન્યુટી ઓફ ફ્રેઝિસ, એટલે તમે તાર્કિક રીતે એ લખાવો તો જોઈએ, તાર્કિક રીતે છે, તર્ક સિવાય લોજિકલી એમાં જો તમારું પ્રતિપાદન ન હોય તો અર્થ જ નથી. પણ મેં એમ કહું એ પ્રમાણે કે તર્ક હોવા છતાં તેમાં સેન્સિટિવિટી એ મુક્ત નથી રહેવાનું, નહીં તો એ ઇટ્સ અ ડેડ ઓબ્જેક્ટ બની જશે. પણ બીજી બાજુ તમે માત્ર લાગણી ગેલછા બતાવશો આવી તો એનો પણ કંઈ અર્થ નથી. આખું એક વસ્તુ એ તદ્દન નિર્માલ્ય વસ્તુ બનીને ઊભી રહેશે, એટલે બંનેનો સમન્વય થવો જોઈએ. એટલે તમે લાગણી ગેલછા બતાવશો તો અવૈજ્ઞાનિક બનીને ઊભું રહેશે અને જો સંવેદનશીલતા ગુમાવશો તો મૃત થઈને ઊભું રહેશે. એટલે સેન્સિબિલિટી એન્ડ લોજિકાલિટી આ બેને સાથે રાખીને આપણે હ્યુમેનિટીસમાં ચાલવું પડશે. બીજું કેટલાક જે પ્રોસેસનો જે સંદર્ભ છે, કેટલાકને ફોર્મેટની એ ખબર નથી હોતી. પહેલાં તો ફોર્મેટ તમારે જાણી લેવું જોઈએ કે થિસિસ છે તો એનું ફોર્મેટ કેવું હોય. કારણ કે એ જ રીતે સ્ટાઇલ ઓફ રાઇટિંગ, મેનર ઓફ રાઇટિંગ, તમે કયા પ્રકારની ભાષા વાપરશો, એ ભાષા એવી પણ ન હોવી જોઈએ કે જે માત્ર લાગણી ઘેલી હોય. હા એ તો બરાબર છે, પાણી મારી માટે હોય ને અને તમારા બધા માટે હોય. હા એ કાંઈક તો લોજિકાલિટીનો પ્રશ્ન તો સતત રહે છે. બીજું કે તમારા મનમાં એક વિષય ઊભો થયો, હવે મુશ્કેલી એ છે કે તમે વિષય તો ઊભો થયો, રુચિ આપણે પેલી વાત ભૂલી જઈએ છીએ, ગુરુએ કિલ્લી આપી એ વાત નથી હું લેતો, પણ તમારા મનમાં કોઈ વિષયનું એક બીજ મંદર પડેલું છે, વર્ષોથી પડેલું છે અને યુ વોન્ટ ટુ જસ્ટ એને કરવા માગો છો, તો તમે પહેલું કામ કરશો, હું એને 4D કહું છું, 4D કોઈ પણ થિસિસ માટે ધીસ 4D ઇઝ ઇમ્પોર્ટન્ટ. કયું? પહેલું યોર ડેટા કલેક્ટિંગ. તમે ઇફેક્ટિવલી તમે નોટ જાતે નોટ કરવી, કોમ્પ્યુટર પર નહીં, ના પાડું છું, કોમ્પ્યુટર હોવા છતાં ના પાડું છું, જાતે નોટ કરો, જાતે પેલા સાયક્લો સ્ટાઇલ પણ નહીં, ના પાડું છું. કારણ કે તમે જ્યારે જાતે લખો છો ત્યારે તમે એની સાથે સંકળાવો છો, તમારી આખી ચેતના ઉપર એનો ચોક્કસ આધાર છે, પડેલો હોય છે. ટાઈપથી લખો તો જુદી વાત છે, પણ જાતે નોટ કરો, નોટ કરવી બહુ મહત્વની. ડેટા કલેક્ટિંગ તમે પહેલો ડેટા કલેક્ટિંગથી શરૂ થશે. તમે જે વિષયમાનમાં છે એને વિષય, જેમ કે મેં ચોમ્સ્કીનું લીધું તો ચોમ્સ્કી અંગે અને ચોમ્સ્કીના એપ્લાઇડ લિંગ્વિસ્ટિક્સ અંગે એના સાયકોલિંગ્વિસ્ટિક્સ સુધીની બધી માહિતીઓ શક્ય એટલી અને મને જેટલી આકલિત થાય એટલી, કારણ કે મારી પણ મર્યાદા હોય, એ મારો સબ્જેક્ટ નહોતો, લિંગ્વિસ્ટિક્સ વોઝ નોટ માય કપ ઓફ કોફી. તો તમે પહેલાં બધું કલેક્ટ કરો છો, તો ડેટા કલેક્ટિંગ બહુ મહત્ત્વની વાત બની, પહેલું ડેટા કલેક્ટિંગ, પણ ઇફેક્ટિવ ડેટા કલેક્ટિંગ બધું જ. તમે એ વખતે તમે જોતા નથી કે શું કામમાં આવશે શું નહીં, કંઈ પણ આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને સંગ્રહ સાફ પણ કામમાં આવે, કઈ વસ્તુ ક્યાં કઈ તરફ દોરી જશે. પેલા અમારા કાંતની ઉપર કવિતા જેને ભૃગુરાએ કર્યું, એ ઉત્તમ થિસિસનો થિસિસ કર્યો નહીં એમને, થિસિસનું દોડ્યું છે જે ઉત્તમ ગણાય છે. માઇન્ડ વેલ, હી વોઝ સો પરફેક્શનિસ્ટ, એટલા બધા પરિપૂર્ણતાવાદી હતા
કે નિબંધ તો એ થીસીસ તો કર્યો જ નહીં અમે, પણ જે નોંધો કરી, નાનામાં નાની નોંધો કરી, આ બધી નોંધો એ બહુ જ મહત્ત્વની છે. એટલે પહેલું તો ડેટા કલેક્ટિંગ, પછી ડેટા કલેક્ટિંગ, પછી જે સૌથી એટલે પહેલો ડેટા કલેક્ટિંગ, ડી ફોર ડેટા, ધેન ધ ડી ફોર ડિસ્ક્રિમિનેશન. હવે આવે છે, એ આવે છે વિવેક. બધું એકઠું તો કર્યું પણ બધું કંઈ વાપરવાનું નથી. શું વાપરવાનું છે અને ક્યાં વાપરવાનું છે એના જજમેન્ટ્સ તમારે લેવા પડશે. પન્નાલાલ પટેલ પર ઘણું બધું એકઠું કર્યું, પણ પન્નાલાલ પટેલના કયા ચેપ્ટરમાં કેવી રીતે ક્યાં એને આમેજ કરવું એની તમારી પાસે કલ્પના ઊભી થવી જોઈએ. એટલે ડિસ્ક્રિમિનેશન, એટલે પહેલું તો ડેટા કલેક્ટિંગ, ડેટા કલેક્ટિંગ પછી ડિસ્ક્રિમિનેશન. જે તમે એકઠું કર્યું છે, સંચય કર્યો છે, એ સંચયમાંથી કયું લેવા જેવું છે અને કયું છોડવા જેવું છે એ તિરસ્કાર અને પુરસ્કારનો વિષય અહીંયા બનશે. એ ડિસ્ક્રિપ્ટ. ત્રીજું, જે થર્ડ સ્ટેપ ઇઝ અ ડિસ્ક્રિપ્શન. તમે તમારા મનમાં વિષયને કયું લેવું, શું ન લેવું, આ બધું તો બરાબર કર્યું, પણ પછી યુ હેવ ટુ રાઇટ ઇન લેંગ્વેજ. હા, તો એ જે તમારે મેનર ઓફ સ્ટાઇલ ઓફ રાઇટિંગ, મેનર ઓફ રાઇટિંગ કઈ રીતે, તમે જો કે પત્ર શૈલી જુદી વસ્તુ છે, ઘણી બધી વસ્તુઓ ફોર્મેટ બધા જુદા, અને ફોર્મેટ તો બરાબર જુદું પણ સ્ટાઇલ ઓફ રાઇટિંગ પણ જુદું હોય છે. તમારું રાઇટિંગ જો એ સાહિત્ય સંશોધનનું હોય તો વિવેચન કરતાં જુદું થવાનું છે. વિવેચનમાં તો હજી થોડો તમારા સીધા પ્રતિભાવનો સંદર્ભ હોઈ શકે, અહીંયા પ્રતિભાવ નહીં પણ પ્રતિક્રિયાનો આખો સંદર્ભ છે કે જેમાં તમે કઈ રીતે આ વાતને સ્વીકારો છો, શા માટે સ્વીકારતા નથી, અને તમારી પૂર્વે જે સિદ્ધાંતો બન્યા છે એ સિદ્ધાંતોને તમે કઈ રીતે આમેજ કરતા જાઓ છો. કારણ કે તમે કોઈ એક સિદ્ધાંત, એક વાત છે કે કોઈ પણ સાહિત્ય સંશોધન, અને એનો અર્થ છે કે સાહિત્ય સંશોધનને સાહિત્ય વિવેચન સાથે સીધો સંબંધ છે જ નથી, એમ નથી, વસ્તુ જુદી છતાંય, અને કોઈ પણ સાહિત્ય વિવેચન એ સાહિત્ય સિદ્ધાંતથી પર ન હોઈ શકે. આ પહેલી વાત છે, કોરી પાટીથી કોઈ વિવેચન થઈ શકે નહીં. એટલે સાહિત્ય સંશોધનમાં તમે પ્રવેશો છો ત્યારે તમારી ભાષા, આ જુદી જુદી જે સિદ્ધાંતોની જે ભાષાઓ છે એને લક્ષમાં લઈને કઈ રીતે, જેમ કે મારે ચોમ્સ્કીનું ગ્રામર અને અત્યાર સુધી ડેવલપ થયેલી આધુનિકતાવાદી વિવેચનની ભાષા પોસ્ટ સ્ટ્રક્ચરલિઝમ સુધીની, એ બેનો તોડ કાઢીને ગુજરાતીમાં ઉતારવાનો હતો. મારે તો ચોમ્સ્કીનું ગુજરાત વ્યાકરણ પણ ગુજરાતીમાં લખવાનું હતું, કારણ કે ચોમ્સ્કીનું વ્યાકરણ ગુજરાતીમાં લખાયું નહોતું, એની બધી જ ટર્મિનોલોજી ગુજરાતીમાં મારે કરવાની હતી, જેનો પછી મારે પ્રક્ષેપ કરવાનો હતો સિદ્ધાંતમાં. એટલે સમજો કે આપણી કામગીરી જે થાય છે એ વર્ણનની કક્ષાએ, વર્ણન પર જઈએ છીએ ત્યારે યુ હેવ ટુ કોઇન યોર ટર્મિનોલોજી. તમે જે કહેવા માગો છો એ કેટલું વિશદ રીતે તમે કહી શકો છો, કેટલા ઉદાહરણો સાથે તમે આખી વાતને રજૂ કરી શકો છો, કારણ કે તમારી જાત તમારી વાતને બરાબર એક્સપ્લેઇન તમારે કરવી પડશે. યુ હેવ ટુ કોમ્યુનિકેટ. આ સાહિત્ય નથી, આ સાહિત્યનું સંશોધન છે. સાહિત્ય રચવું એ એક વાત છે અને સાહિત્યનું સંશોધન લખવું એ બીજી વાત છે, અને એટલે તમારી ઓબ્જેક્ટિવિટી સાથે લોજિકાલિટી, એક પછી એક પરિચ્છેદો કઈ રીતે તમારા વિચારને આગળ વધારે છે, એ રીતે એક પછી એક તમારા જે ચેપ્ટર્સ છે એ કઈ રીતે તમારા આગળને આગળ લઈ જાય છે, ક્યાં તમે પહેલા જ ચેપ્ટરમાં તમે બધું કહી દો તો આખી વાત તદ્દન નકામી થઈ જાય. એટલે વાતને ધીમે ધીમે તમારે રાખો, સ્લોલી યુ વિલ ટ્રાય ટુ એને ઓપન કરવા માગો છો આખી વાતને, જેને કારણે તમારો છેલ્લા સુધી તમારો ઇન્ટરેસ્ટ જાળવી રહે. આ બધી તમારી વાતને કહેવા માટે તમે સિદ્ધાંતોનો તો આધાર લો છો, પણ કેટલા બીજા વિચારકોનો પણ આધાર લો છો. એટલે તમારે રેફરન્સીસ આપવા પડે, સંદર્ભો આપવા પડે. આ જે રેફરન્સીસ છે એને વિશે પણ વાત થોડી કરવા જેવી છે કે રેફરન્સીસ પણ આપણે કેમ કરવા એ આવડતું નથી. મોટા રેફરન્સીસ હોય તો જુદા જ પાડવા,
રન ઓન નહીં લખવા, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં બહુ ટૂંકું હોય, એકાદ બે વાક્ય હોય તો બરાબર છે, પણ ધારો કે આખો પરિચ્છેદ લીધો હોય તો તમારે તમારા સળંગ ચાલતા લેખનમાં એને જુદો પાડીને જ બતાવવો જોઈએ. ફૂટનોટ, આ પણ બહુ જ અગત્યની વાત છે કે તમે બધી વસ્તુને તમારા થીસિસમાં દાખલ નથી કરતા, પણ કેટલીક એવી વિગતો હોય કે જે તમારે જણાવવી જરૂરી છે. જેમ કે અમુક સંજ્ઞા તમે લીધી, એક દાખલો આપું કે ડીકન્સ્ટ્રક્શનિઝમ. તો ડીકન્સ્ટ્રક્શનિઝમનું પહેલાં મેં વળી ગુજરાતી કર્યું હતું વિનર્મિતિવાદ. કોઈ એનું કહ્યું કંઈ વિઘટનવાદ. હરિવલ્લભ ભાયણીએ કંઈક જુદું કંઈક કર્યું હતું. એટલે મને થયું કે આ વિનિર્મિતિ કર્યું, પણ વિનિર્મિતિ કર્યા પછી પણ મને કંઈ બહુ સંતોષ નહોતો. વાંચતા વાંચતા હિન્દીમાં કોકનું મેં વાંચ્યું વિરચનવાદ, એને આઈ એક્સેપ્ટ. એ એટલા માટે એક્સેપ્ટ કર્યું કે સહેલું હતું માટે નહીં, પણ એમાં તમે જો દેરીદા વાંચ્યો હોય તો દેરીદાની આખી જે ધ હિસ્ટ્રી ઓફ ધ થોટ અથવા હિસ્ટ્રી ઓફ આઈડિયા, આપણે તો આ વિષય જ નથી ચાલતો, એક આઈડિયા કેવી રીતે એની એનો પણ હિસ્ટ્રી હોય. તો આ જે સ્ટ્રક્ચર સોસ્યુરથી શરૂ થયું, જે બાર્થ અને દેરીદા સુધી જેમ જાય છે આગળ, તો સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચરનું સ્ટ્રક્ચરેશન, સ્ટ્રક્ચરેશનનું પછી ડીકન્સ્ટ્રક્શન. એટલે પહેલાં આવે છે સોસ્યુર દ્વારા સંરચના, પછી બાર્થ દ્વારા સ્ટ્રક્ચરેશન આવ્યું એટલે કે સંરચન આવ્યું, એટલે ગુજરાતી આપણે સંરચન કર્યું. સંરચના, સંરચન, હવે તમે જુઓ કે પોસ્ટ સ્ટ્રક્ચરલ જઈએ તો વિરચન, એ બરાબર આખું એક ડેવલપમેન્ટ બતાવે છે. સો આઈ એક્સેપ્ટેડ. હવે મારે આ વાત, હું થીસિસ લખું છું, આ તો હું ઉદાહરણ આપું છું, થીસિસ લખું છું, હું વિરચન શબ્દ વાપરું છું, અને એ વખતે ફૂટનોટમાં મારે જણાવવું પડે કે વાય આઈ હેવ એક્સેપ્ટેડ. એ વાત મેઇનમાં નથી મૂકતો, પણ નીચે ફૂટનોટમાં મૂકું છું કે આ છે, પણ હું આ કારણે એને આ. સો તમે આખી એક ચાલી આવેલી તમારી વિચારની જે ધારા જે છે એને તમે ક્લેરિફિકેશન આપો છો, એક વધારે પ્રકાશિત કરો છો આખી વાતને. તો ફૂટનોટ્સ ધેર આર ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે ફૂટનોટ્સ, રેફરન્સીસ, મેં કહું રેફરન્સીસમાં તો આપણે જોયું કે મોટા રેફરન્સીસને જુદા પાડવાની, નાનાને તમે રનઓનમાં રાખો તો કોઈ પ્રશ્ન નથી. અચ્છા, પછી એનું આખું જે ફોર્મેટ જે આપણે કરીએ છીએ એમાં પણ મેં શરૂઆતમાં કહ્યું એમ કે જે ફોર્મેટમાં તમે જે પ્રસ્તાવના મૂકો છો એ પ્રસ્તાવના બહુ જ, એને એ કવિતા જેવું છે આમ તો, એને સમગ્રપણે પ્રગટ પણ નથી કરવાનું અને સમગ્રપણે અપ્રગટ પણ નથી રાખવાનું. ઇટ્સ એન આર્ટ. તો પ્રગટ કહી દો તો થીસિસ શું કામ વાંચે લોકો? યુ સી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને છતાંય તમારે અણસાર તો આપવાનો જ છે, ઇટ્સ એન આર્ટ. એટલે તમે જ્યારે પ્રાસ્તાવિક રજૂ કરો છો ત્યારે પ્રાસ્તાવિકમાં તમે કઈ રીતે તમારા થીસિસને વિભાજિત કરવા માગો છો, કયા પ્રકારે વિભાજિત કરવા, અને આપ પૂર્વેની કઈ પરંપરા છે અને કઈ શા માટે તમે આગળ જવા માગો છો, એન્ડ સો ઓન. તો આખું આ ફોર્મેટ, અને છેલ્લે તમારે જે જીસ્ટ આપવાનો છે અથવા તો તમારે જે નિષ્કર્ષ આપવાનો છે તમારા સમગ્ર મહાપ્રબંધનો, હવે હું મહાપ્રબંધ એમ તમને બરાબર પેલું એટલા માટે શરૂઆતમાં વાપરતો નહોતો કે તમારે મહાનિબંધથી ટેવાયેલા હોય કે આ મહાપ્રબંધ શું આવ્યું. તો નિષ્કર્ષમાં ફરી પેલો શરૂઆતનો પોષણ એ ફરી દાખલ કરશું કે એવું ના કરો કે બધું પુનરાવર્તન, બહુ મોટું પુનરાવર્તન આવે. એ જ્યારે નિષ્કર્ષ મૂકો છો ત્યારે એ નિષ્કર્ષ એવો હોવો જોઈએ કે, અને જ્યારે તમે આખો આ અનુભવ તમારા પોતાના અનુભવમાંથી જ પસાર થયા હો ત્યારે તો એ નિષ્કર્ષની અંદર એની ભાષા એટલી સઘન રીતે મુકાયેલી હોય કે તમે જે મૂક્યું છે એને સીધું માનો કે પડી જો થીસિસ, તો કે આખો થીસિસ કે મોઢે બોલવા આપણે તૈયાર નથી હોય. ધેર ઇઝ અ થીસિસ, જેમ મેં કહું કે વોટ ઇઝ માય થીસિસ, તો મેં કહું કે જનરેટિવ પોએટિક્સ, ધેટ ઇઝ માય થીસિસ. એટલે આઈ હેવ એપ્લાઇડ જનરેટિવ લિંગ્વિસ્ટિક્સ ઓન
પોએટિક્સ. તો છેલ્લે પછી જ્યારે તમે સમાપન કરતા હો ત્યારે એ સમાપનમાં તમારી કેટલી પકડ છે. હું થીસીસ તપાસું ત્યારે થીસીસમાં નિષ્કર્ષ તપાસું છું. એ નિષ્કર્ષથી તરત ખબર પડે છે કે એને કેટલી પકડથી કામ કર્યું છે. કારણ કે તમે આખા સમગ્રને જ્યારે સંક્ષેપમાં મૂકવા માગો છો ત્યારે એ તમારી તાકાત શક્તિ એમાં જ પ્રગટ થતી હોય છે. પ્રારંભમાં તો સમજ્યા, પણ છેલ્લે જે નિષ્કર્ષ કરો છો એ નિષ્કર્ષ એ માનું છું કે બહુ મોટી વાત બની છે. બીજું કોથળો મેં કહો ને, રેફરન્સીસ મેં કહ્યા, ઘણા બધા નિબંધો ને પોતાને કંઈ કહેવાનું નથી હોતું મહાપ્રબંધોને. સ્ટેટમેન્ટ્સ, ફલાણાએ આમ કર્યું છે, સુમંત રાયે આમ કર્યું છે, કૃષ્ણદાસ માણેકે આમ કર્યું, ઇટ ગોઝ ઓન. એટલે તો પેલી એક શું કહેવાય, એક ટૂચકો છે કે તમે કોઈ એકમાં એકનું જો એકની એકની એક વસ્તુમાંથી ચોરી કરો તો એને ચોરી કહેવાય, ચોર્ય કરી કહેવાય, પણ અનેકમાંથી ચોરી કરી હોય તો એ મહાપ્રબંધ થયો કહેવાય. એટલે માત્ર ઉતારા 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 ઉતારા, કેટલા બધા ઉતારા નિબંધો મેં જોયા છે, ઉતારા જ હોય, ખાલી નહીં, ચાલ્યા જ કરતું હોય, ચાલ્યા જ કરતું હોય. ગોઝ ઓન. તમારે સિદ્ધાંતો અને બધા સાથે કામ કરવાનું છે, એટલે ઉતારા કરવા પડે, ન કરવા પડે એમ નથી કહેતો, પણ તમારે પોતાનો કોઈ હાઇપોથિસિસ. હવે છેલ્લી વાત પર આવું છું કે તમે જ્યારે આગળ વધતા હો છો ત્યારે થિસિસ તમારા હાથમાં નથી. મેં જ્યારે જનરેટિવ પોએટિક્સ હાથમાં લીધું અને હું જ્યારે ચોમ્સ્કીના વ્યાકરણને માત્ર ડિસ્ક્રિપ્શનમાં પહેલાં કે બીજા ચેપ્ટરમાં પહોંચ્યો ત્યાં સુધી મને ખબર નથી કે હું કેવી રીતે એપ્લાય કરીશ અને એના કોમ્પોનન્ટને એ ખાસ કરીને ચોમ્સ્કીમાં તો કોમ્પોનન્ટ તેના હોય છે ચોક્કસ, એ કયા કોમ્પોનન્ટમાં ક્યાં મૂકીશ પોએટિક કોમ્પોનન્ટને એની મને કોઈ ખબર નહોતી. આઈ હેવ ટુ સ્ટ્રગલ. એટલે તમે સિદ્ધાંતને લઈને જે ચાલો છો ત્યારે અને સ્ટ્રગલ કરતા હો છો ત્યારે તમને એક હાઇપોથિસિસ લઈને ચાલો છો. છેવટે તો કોઈ પણ હાઇપોથિસિસ વગર કોઈ રિસર્ચ થઈ શકે જ નહીં. તમે તમારા મનમાં કશીક કોઈ પરિકલ્પના અથવા અભિધારણા, એનું હાઇપોથિસિસનું શું કરશો, મેં તો અભિધારણા કરી હતી એક વાર, અભિધારણા તો કોઈ અભિધારણા લઈને તમે ચાલો છો આખી વાતની. અને અભિધારણા કેમ આવે છે, આપણા ત્રણ એપ્રોચ હોય છે મહાનિબંધમાં મહાપ્રબંધમાં કેમ જઈએ છીએ, કારણ કે ધીસ ઇઝ સો, એમ જો આપણે માનીને ચાલતા હોય તો કંઈ કરવાનું કારણ જ નથી. ઇટ ઇઝ ડોગમેટિક. આપણા બધા ડોગમેટિક જ, કેટલા બધા માણસો ડોગમેટિક જ હોય છે. હનુમાનની પૂજા કરતા તો હનુમાનની પૂજા બાપાએ કરી, તો મારે હનુમાનની જ પૂજા કરવાની, કરે તું કરે, ઇટ ગોઝ ઓન, નો ચેલેન્જ. ધીસ ઇઝ સો, સો ઇટ ઇઝ કોલ્ડ ડોગમા, ડોગમેટિક. બીજો ભાગ છે એ છે, એટલે ધીસ ઇઝ સો, પણ ફિક્શન, લિટરેચરમાં ફિક્શન છે, એમાં શું કહે છે આપણે કે ધીસ ઇઝ નોટ સો બટ લેટ મી પ્રિટેન્ડ દેટ ઇટ ઇઝ, આમ છે નહીં પણ મને જરા ઢોંગ કરું જરા હું કે આમ આમ છે માનીને ચાલું છું. તો આ સાહિત્યકારો બધું માનીને આ બધા બધા આખું આખું રસ્તા હોય છે. આપણો વિષય પહેલો નથી, ડોગમા નથી, આપણો વિષય ફિક્શન નથી, ફિક્શન ઉપર આધારિત છે પણ ફિક્શન નથી. આપણો વિષય ત્રીજો છે ને, ત્રીજો થિસિસમાં હાઇપોથિસિસ. આ હાઇપોથિસિસ એ શું છે, તો કહે છે કે પરહેપ્સ થિસિસ સો, લેટ અસ સી ઇફ ઇટ ઇઝ, કદાચ આ આમ હોય પણ મને જોવા દો કે એમ છે ખરું. એક વાર પ્રતીતિ મને થઈ કે આ અર્થ વિલંબન છે, પણ એ અર્થ વિલંબન છે ખરું, અને તો અર્થ વિલંબન છે ખરું શોધવા માટે મારે પેલા હાઇપોથિસિસ, પેલા
ચોમ્સ્કીના વ્યાકરણમાં ને બધા હાઇપોથેટિકલ એમાંથી જવું પડ્યું. તો આખી વાત આમ છે કે તમે કોઈક હાઇપોથેસિસ લઈને આખી વાતનો, એટલે હાઇપોથેસિસ એ સૌથી વધારે મહત્વનું, કારણ કે એ સિવાય તમે આગળ વધો જ નહીં. કોથળો કરવો તો જુદી વાત છે. મેં કહું ને કે આ તો બહુ સહેલું થઈ ગયું છે સાહિત્યના માણસો માટે થીસિસ કરવો. કોઈ એક હવે તો પેલું ફેશન કમ્પેરેટિવની છે, કંઈ પણ વસ્તુમાં કમ્પેરેટિવ કરી નાખે એને. એ બે ત્રણ જણને મેં એવું પૂછ્યું કે કમ્પેરેટિવ કર્યું હોય. મેં કહું ભાઈ કમ્પેરેટિવ લિટરેચર અને કમ્પેરેટિવ ક્રિટિસિઝમ એ બેમાં કોઈ ફરક તમને લાગે છે? આપણે ઘણા બધા જાણતા નથી કે આ બે તદ્દન જુદી સંજ્ઞાઓ છે, અને તો એ કમ્પેરેટિવ લિટરેચરનો જ એના મનમાં ભ્રમ હોય છે. કમ્પેરેટિવ લિટરેચર કહીએ છીએ ત્યારે એનો અર્થ છે કે વી આર ડીલિંગ વિથ ધ ટુ લિટરેચર્સ. ચોક્કસપણે તમારી પાસે બે લિટરેચર હોવા જોઈએ, કાં તો જર્મન ઇંગ્લિશ, ઇંગ્લિશ ફ્રેન્ચ, ફ્રેન્ચ જર્મન, એની ટુ લેંગ્વેજીસ, અને એના વચ્ચેનો જે કોમ્યુનિકેશન થાય છે ઇટ ઇઝ કોલ્ડ કમ્પેરેટિવ. કમ્પેરેટિવ ક્રિટિસિઝમ કહીએ છીએ ત્યારે ઇટ ઇઝ ઓન્લી ઇન્ટરનલ. પન્નાલાલ પટેલની વાર્તાઓને હું જો જયંતી દલાલની વાર્તાઓ સાથે જો કમ્પેર કરું, ઇટ ઇઝ કોલ્ડ કમ્પેરેટિવ ક્રિટિસિઝમ. એ વિવેચનાત્મક, રાધર તુલનાત્મક વિવેચન છે. તુલનાત્મક વિવેચન એ કોઈ એક ભાષામાં થનારી બે વસ્તુઓની સરખામણી છે, જ્યારે કમ્પેરેટિવ લિટરેચર્સ એ બે ભાષાઓનો અનિવાર્ય સંદર્ભ જો ન હોય તો ઇટ ઇઝ નોટ કમ્પેરેટિવ લિટરેચર. આ આટલી પાયાની બેઝિક આપણી પાસે એ હોય છે. એટલે એવા પણ થીસિસ મેં જોયા છે કે જેને આંતરિક કર્યું હોય ને એ તુલનાત્મક સાહિત્ય કહે છે. એને ખબર જ નથી તુલનાત્મક સાહિત્ય આખી. અને દુઃખદ ઘટના તો એ છે કે એના પેલા ગુરુને ખબર નથી. હવે આટલી કરુણ સ્થિતિ હોય તો આપણે શું કરી શકવાના? યુ કાન્ટ હેલ્પ. ટૂંકમાં હજી ઘણી બધી વાત કહી શકાય, પણ આ વાતને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ 1 નવેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન ઉપલબ્ધ. આજે જ આપના નજીકના અભ્યાસ કેન્દ્રનો સંપર્ક કરો. વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ 1 નવેમ્બર થી 31 ડિસેમ્બર દરમિયાન ઉપલબ્ધ. આપના નજીકના અભ્યાસ કેન્દ્રનો સંપર્ક કરો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.